नमस्कार दोस्तों, आज ना आ वीडियो मा आपने जैशु अमदावाद ना प्रसिद्ध काकरिया तड़ाव नी मुलाकाते, जेमा आपने जोईशु के काकरिया मा फरवा लायक कई कई जग्याओ छे अने एक व्यक्ति माटे अहिया केटलो चार्ज थाय छे। तो चालो शुरू करिए सफर। तो आज आपने आवी गया छी अमदावाद ना जाणीता एवा काकरिया तड़ाव पासे। जी हाँ, काकरिया तड़ाव मा प्रवेशवा माटे आम तो कुल 7 गेट छे, परंतु आजे आपणे जे गेट पासे आव्या छे ते छे गेट नंबर 1। काकरिया तळाव मां प्रवेशवा માટે તમારે લેવી પડશે એન્ટ્રી ટિકિટ। અહીંયા બાળકો માટેની એન્ટ્રી ટિકિટની ફીસ છે માત્ર 5 રૂપિયા, જ્યારે મોટાઓ માટેની ટિકિટની ફીસ છે માત્ર 10 રૂપિયા। તો ચાલો પહેલા આપણે લઈ લઈએ એન્ટ્રી ટિકિટ અને પછી જઈએ અંદર। દોસ્તો, કાંકરિયામાં ફરવા માટેની એન્ટ્રી ફીસ છે 10 રૂપિયા, તો પહેલાં આપણે એન્ટ્રી ફીસ લેવી પડશે અને ત્યારબાદ આપણે જઈશું અંદર। તો ચાલો પહેલાં લઈએ એન્ટ્રી ફીસની ટિકિટ। તો આવી ગઈ છે આપણી એન્ટ્રી ટિકિટની। તો આપણે આવી ગયા છીએ હવે અંદર। ટિકિટ દેખાડી દીધી હતી આપણે। અહીંયા એક સારી વાત એ છે કે કેમેરા એલાઉડ છે, એટલે તમે ચાહો તેટલા ફોટો ખેંચી શકો છો। ઘણી બધી જગ્યાઓએ કેમેરા એલાઉડ નથી હોતા તો એક પ્રોબ્લેમ થાય છે, પરંતુ અહીંયા એ પ્રોબ્લેમ તમને નહીં નડે। તો ચાલો હવે જઈએ સીધા અંદર અને જોઈએ કે કાંકરિયામાં બીજું શું છે જોવાલાયક। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ કાંકરિયા તળાવની અંદર। આ એ જ કાંકરિયા છે જે અમદાવાદની આન બાન અને શાન છે। દરેક અમદાવાદીએ જિંદગીમાં એક વખત કાંકરિયાની મુલાકાત તો ચોક્કસ લીધી જ હશે। તો હવે જોઈ લઈએ કે કાંકરિયા તળાવમાં અન્ય કઈ કઈ જગ્યાઓ છે। તો તમને એક બોર્ડ દેખાડો જેના આધારે તમને ખબર પડશે કે અહીંયા શું શું જોવાલાયક। તો તમે જો ઉપર લખ્યું છે કિડ સિટી, ત્યારબાદ ગેટ નંબર 6 છે, બાલવાટિકા છે, ફૂડ કોર્ટ છે, ત્યારબાદ વાત કરતી એમ્યુઝમેન્ટ પાર્ક છે, પિકનિક હાઉસ, લાઇનિયર ગાર્ડન, કિડ્સ પ્લે એરિયા છે, પછી સેન્ડસ્ટોન મ્યુરલ છે, નૌકા વિહારની સુવિધા છે અને નગીનાવાળી છે। તો નગીના કાંકરિયા તળાવની કોઈ સારી બાબત મને લાગી હોય તો તે છે અહીંયાની સ્વચ્છતા। તમે પણ જુઓ, રસ્તામાં તમને ક્યાંય કોઈ પેકેટ કે કચરો જોવા નહીં મળે। કોર્પોરેશનની કામગીરીના કારણે જ કાંકરિયા સ્વચ્છ રહી શક્યું છે, ઉપરાંત આમાં લોકોનો પણ મોટો ફાળો છે। કાંકરિયા તળાવના ઇતિહાસની જો વાત કરીએ તો એવું કહેવાય છે કે અમદાવાદના તત્કાલીન જે શાસકો હતા તેમણે આ તળાવનું નિર્માણ 15મી સદીમાં કરાવ્યું હતું અને 1451ની સાલમાં આનું બાંધકામ પૂરું થયું। જો ફરતી કોરનો આખો રાઉન્ડની વાત કરીએ તો એની લંબાઈ થાય છે અંદાજે 3 કિલોમીટર અને સમજી લો ને 200 મીટર જેવો, એટલે 3.25 કિલોમીટર જેવી આની લંબાઈ થાય છે। એટલે જો તમે ચાલીને આખું કાંકરિયા ફરવા માગતા હશો તો તમારે ચાલવું પડશે અંદાજે 3.25 કિલોમીટર। હવે તમે અંદાજો લગાડી શકો છો કે અમદાવાદનો આ કાંકરિયા તળાવ કેટલું મોટું છે। કાંકરિયા ભલે મોટું હોય, પરંતુ જો તમે આખું કાંકરિયા ફરવા માગતા હો તો ચાલીને જવાની જરૂર નથી, કારણ કે ત્યાં ભાડે મળે છે આવી સાયકલો। ખૂબ જ મામૂલી કિંમતે તમને આ સાયકલો ભાડે મળશે, જેના પર સવાર થઈને તમે કાંકરિયા ફરી શકો છો। એક અલગ જ પ્રકારનો એક્સપિરિયન્સ હોય છે સાયકલ પર કાંકરિયા ફરવાનો। કાંકરિયા તળાવમાં સ્પીડ બોટનો આનંદ પણ તમે લઈ શકો છો। અહીંયા સ્પીડ બોટના માધ્યમથી આખું કાંકરિયા તળાવ ફેરવવામાં આવે છે, જેની ફીસ હોય છે માત્ર 130 રૂપિયાથી લઈ અને 200 રૂપિયા સુધી। નગીનાવાડી ખાતે આ સ્પીડ બોટની ઓફિસ છે, ત્યાંથી તમે ટિકિટ લઈને સ્પીડ બોટમાં બેસી શકો છો અને એક અલગ જ પ્રકારનો અનુભવ લઈ શકો છો। તો આ છે કાંકરિયા તળાવની સ્પીડ બોટની ઓફિસ। કાંકરિયા તળાવ વચ્ચેથી કેવું લાગે છે તેવું ફીલ તમારે કરવું હોય તો તમારે બેસવું પડશે આવી સ્પીડ બોટમાં, માત્ર 130 રૂપિયા ચૂકવો અને સ્પીડ બોટના માધ્યમથી આખું કાંકરિયા ફરો। જ્યારે તમે આ સ્પીડ બોટમાં બેસશો ત્યારે જ તમને ખબર પડશે કે આ કાંકરિયા કેટલું મોટું અને કેટલું વિશાળ છે। તો હવે આપણે આવી ગયા છીએ નગીનાવાડી ગેટની પાસે।
નગીનાવાડી એક એવી જગ્યા છે જે કાંકરિયા તળાવની બિલકુલ વચ્ચે આવેલી છે. એક ટાપુ જેવી છે આ જગ્યા. દૂરથી નગીનાવાડી કંઈક આવી લાગે છે. આ પણ એક સુંદર મજાની જગ્યા છે. કાંકરિયા તળાવની વચ્ચે જઈને તમે એક અલગ જ પ્રકારનો એક્સપિરિયન્સ કરવા માંગતા હો તો તમારે પણ નગીનાવાડીની મુલાકાત લેવી જોઈએ. કાંકરિયા બાળકોને ખૂબ જ પ્રિય છે, કારણ કે અહીંયા છે કિડ સિટી, જેમાં બાળકો માટે અનેક રમતો છે અને બાળકોના મનોરંજન માટે અનેક વસ્તુઓ પણ ત્યાં રાખવામાં આવી છે. તમે ત્યાં પણ જઈ શકો છો. જો તમારે કિડ સિટીમાં નથી જવું તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે બહારની સાઈડમાં પણ બાળકો માટે અનેક વ્યવસ્થાઓ છે. ઘણા લોકો વિદેશના આવા પાર્ક અને જગ્યાઓના ખૂબ જ વખાણ કરતા હોય છે, પરંતુ જો તેઓ જિંદગીમાં એક વખત કાંકરિયા તળાવની મુલાકાત લેશે તો મારી ગેરંટી છે કે તેઓ વિદેશનું નામ લેવાનું બંધ કરી દેશે, કારણ કે આ એક એવી જગ્યા છે જ્યાં બાળકો માટે, મોટાઓ માટે, દરેક માટે કંઈક ને કંઈક છે. અહીંયા ખાવા પીવાની વ્યવસ્થાઓ છે, મનોરંજનના સાધનો છે, ઉપરાંત અહીંયા છે એક શાંત વાતાવરણ જ્યાં તમે તમારી જિંદગીની પડોજણ અને મુશ્કેલીઓથી દૂર રહીને શાંતિનું વાતાવરણ માણી શકો છો. તો તમે પણ અહીંયા જરૂર આવજો. જો તમે એડવેન્ચર અને થ્રિલ રાઇડ્સના શોખીન છો તો તમારા માટે કાંકરિયામાં છે આમ્રપાલી ફનલેન્ડ, જ્યાં છે અનેક ખતરનાક રાઇડ્સ. દોસ્તો, આ એ જ રાઇડ છે જે થોડા દિવસ પહેલા દુર્ઘટનાગ્રસ્ત બની હતી, જેમાં ઘણા બધા લોકો ઈજાગ્રસ્ત થયા હતા તો બે વ્યક્તિઓએ પોતાના જીવ પણ ગુમાવ્યા હતા. આજે આ રાઇડ બંધ છે. લોકો અહીંયા આસપાસ ફરકવાનું પણ ટાળે છે. તો એ રાઇડ તમને મારી પાછળ દેખાતી હશે જે ઉપરની સાઈડમાં છે. તો આ એ જ રાઇડ હતી કે જે પડી ભાંગી હતી ને તેના કારણે તેમાં જ સવાર હતા લોકો, તેના કમનસીબે મોત થયા હતા. તો આ ઘટના બાદ એક રીતે લોકોમાં થોડોક ડર પણ છે. થોડી ભીડ જેવી પહેલાં આવતી હતી કાંકરિયામાં તેવી કદાચ નથી આવતી હવે, પણ ધીમે ધીમે લોકોનો ડર દૂર થશે, કારણ કે આ એક દુર્ઘટના હતી. સરકારે અને તંત્રએ પણ તેમાં ઘણું કામ કર્યું અને કાર્યવાહી પણ કરી. તો હાલમાં જે છે આ રાઇડ બંધ છે અને લોકો પણ હવે તેમાં જવાનું લગભગ ચાલુ થશે તો પણ લગભગ તેમાં નહીં જાય એટલું સાહસ નહીં કરે, કારણ કે મોટી. મેં જ્યારે કાંકરિયા તળાવના કેટલાક દુકાનદારો સાથે વાતચીત કરી તો તેમણે પણ સ્વીકાર્યું કે આ રાઇડ દુર્ઘટના પછી ખૂબ જ ઓછા લોકો કાંકરિયા તળાવની મુલાકાત લે છે. ક્યાંક ને ક્યાંક લોકોમાં એક ડર છે, જેના કારણે અગાઉ જેટલા લોકો કાંકરિયા આવતા હતા તેટલી સંખ્યામાં હવે લોકો અહીંયા નથી આવતા, પરંતુ ધીમે ધીમે આ સ્થિતિ સુધરશે. જો કાંકરિયા ફરતા ફરતા તમને ભૂખ લાગી હોય તો તમારા માટે અહીંયા છે અનેક દુકાનો, જેમાં ચાઇનીઝથી લઈને ગુજરાતી, પંજાબી અને અન્ય ભોજન મળી રહેશે. તો હવે હું તમને આવી જ કેટલીક જગ્યાઓ લઈ જઈશ અને જણાવીશ કે અહીંયાની દુકાનોમાં વસ્તુઓનો ભાવ કેટલો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા છે ખાવા પીવાની વસ્તુઓના કેટલાક સ્ટોલ, જેમાં પાઉંભાજીથી લઈ અને આઈસ્ક્રીમ સહિતની વસ્તુઓ વેચવામાં આવે છે. પ્રવાસીઓને બેસવા માટે અહીંયા સારી વ્યવસ્થા પણ છે. હવે જરા જોઈ લો કાંકરિયાના ફૂડ સ્ટોલનું મેનુ. તો ઘણી બધી વસ્તુઓ તમને અહીંયા મળશે. દરેકનો ભાવ પણ મેનુની સામે લખવામાં આવ્યો છે. તો દરેક વસ્તુઓ અહીંયા મળે છે અને ભાવ પણ ખૂબ જ વાજબી છે. તો તમે પણ જોઈ લો અને જ્યારે કાંકરિયા જવાનું થાય ત્યારે અહીંયા ભોજનનો સ્વાદ જરૂર માણજો. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં અમદાવાદ કોર્પોરેશન દ્વારા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરાય છે, ત્યારે આખા કાંકરિયા તળાવને શણગારવામાં આવે છે અને લાખો લોકો ત્યારે અહીંયા મુલાકાત લે છે. એક સમય એવો પણ હતો જ્યારે કાંકરિયાની દશા ખૂબ જ ખરાબ હતી, પરંતુ સમયાંતરે સરકારે કાંકરિયા તળાવનો વિકાસ કર્યો અને આજે આ જગ્યા છે ગુજરાતની ફરવાલાયક સૌથી બેસ્ટ જગ્યા. કાંકરિયા ખૂબ જ મોટું છે અને અહીંયા ફરવા માટેની અનેક જગ્યાઓ છે, જેથી અજાણ્યો વ્યક્તિ પણ મુશ્કેલીમાં ન આવે એટલા માટે અહીંયા આવા બોર્ડ લગાડવામાં આવ્યા છે.
કાંકરિયામાં એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જેમાં માત્ર 20 રૂપિયાની ટિકિટ લઈને તમે અનેક પ્રાણીઓને જોઈ શકો છો. કોઈ માની પણ ન શકે કે માણસોથી ઉભરાતા અમદાવાદ શહેરની વચ્ચોવચ એક પ્રાણી સંગ્રહાલય પણ છે, જ્યાં દેશ અને દુનિયાના અનેક પ્રાણીઓ અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. તો તમે અહીંયા પણ જઈ શકો છો અને પ્રાણી સૃષ્ટિને નજીકથી નિહાળી શકો છો. તહેવારોની સિઝન શરૂ થઈ રહી છે. લોકો દીવ, દમણ, ગોવા, રાજસ્થાન અને વિદેશમાં ફરવા જઈ રહ્યા છે. જો તમારું બજેટ ઓછું હોય અથવા તમારી પાસે સમય ન હોય તો માત્ર થોડી કલાકો કાઢીને પરિવાર સાથે, મિત્રો સાથે કાંકરિયાની મુલાકાત લઈ શકો છો. અહીંયાનો અનુભવ તમે આજીવન નહીં ભૂલો. તો મારી તમને વિનંતી છે કે એક વખત કાંકરિયા જરૂર જાઓ. તો દોસ્તો, બેઝિકલી વાત કરીએ તો અમદાવાદનો કાંકરિયા તળાવ જે છે તે અમદાવાદીઓને, આખા ગુજરાતના લોકો માટે એક એવું સ્થળ છે જે આરામથી પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકાય છે. થોડો સમય કામથી, અન્ય પ્રેશરથી દૂર રહીને એક અલગ પ્રકારની જિંદગી માણી શકાય છે. તો અમદાવાદીઓ તો મોટાભાગે દર શનિ રવિવારે કાંકરિયામાં જ હોય છે. જો તમે અહીંયા ભૂલથી પણ શનિ રવિવારે આવી ગયા તો સમજી લો કે તમે થોડા હેરાન પણ થશો, પરંતુ સાચી મજા તો ત્યારે જ આવે છે કે જ્યારે વધારે લોકો હોય છે ત્યારે તમને ખરી રોનક જે છે કાંકરિયાની શનિ રવિવારે જોવા મળશે. હું આજે એટલા માટે આવ્યો છું કારણ કે જો હું ત્યારે આવ્યો હોત શનિ રવિની ભીડમાં તો કદાચ હું આટલી સરળતાથી શૂટિંગ ના કરી શક્યો હોત, હું તમને દેખાડી ના શક્યો હોત કે ખરેખર કાંકરિયા છે શું. તો મને આશા છે કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, વધુમાં વધુ શેર કરો, જેથી વધુમાં વધુ લોકો કાંકરિયા આવી શકે. તો દોસ્તો, આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.